વેલકમ બેક. કર્ણાટકમાં કોંગ્રેસ બે મોરચે લડી રહી છે. એક તરફ ટિકિટ ન મળવાથી ઉત્પન્ન અસંતોષ અને ડામમાંનો પડકારતો છે, બીજી તરફ મોટા નેતાઓને સાચવીને પાર્ટીની નૈયાને પાર લગાવવાનો પડકાર પણ છે. ઉમેદવારોની પસંદગીને લઈને સત્તામાં પાછા ફરવાનું સ્વપ્ન જોઈ રહેલી કર્ણાટકમાં સત્તાધારી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મનોવૈજ્ઞાનિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. બંનેની એક જ સમસ્યા છે, તે છે ટિકિટ વાંચકોને ટિકિટ ન મળવાથી બળવો થવાની ભીતિ. આવી સ્થિતિમાં તેઓ આવી બેઠકો માટે તેમના ઉમેદવારોનું એલાન અંતિમ ક્ષણે કરવાની વ્યૂહરચના અનુસરી રહ્યા છે. કર્ણાટકમાં 10 મે ના રોજ ચૂંટણી છે અને 20 એપ્રિલ સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છે. કોંગ્રેસે હજુ સુધી કેટલીક બેઠકો માટે પત્તા ખોલ્યા નથી. તેણે તેના 60 વર્તમાન ધારાસભ્યોને ફરીથી મેદાનમાં ઉતારીને મોટાભાગે અસંતોષને કાબૂમાં કરી લીધો છે. જે બેઠકો માટે તેણે ઉમેદવારો નક્કી કર્યા છે તે અન્ય પક્ષો પાસેની બેઠકો છે. સીએમ પદની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા કોંગ્રેસના બંને મુખ્ય ચહેરા સિદ્ધરમૈયા અને ડીકે શિવકુમારની વચ્ચે બાકી બચેલી બેઠકો પર પોતાના વફાદારોને ઉતારવાનો ખેલ ચાલી રહ્યો છે. આ ઉપરાંત પાર્ટીના પ્રચાર પ્રસારને લઈને પણ કમર કસી છે. કોંગ્રેસ રાજ્યમાં 10થી વધુ મોટી રેલીઓ કરવાની છે, જેની શરૂઆત કોલારમાં સત્યમેવ જયતે રેલીની સાથે થશે. આ રેલીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધવાના છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.